વર્ષો પેલા છે ને વહુને ટેન્શન હોય કેવી હાહુ મળશે કેવી હાહુ મળશે કેવી હાહુ અત્યારે હાહુ ટેન્શનમાં હોય બિચારી લગ્ન વખતે વહુ 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 કેવી 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 હૈસે હૈસે બદલાઈ પણ જે હોય તે દીકરી તરીકે આપણે આપણી જાતને બદલીએ તો ચોક્કસપણે સાસુ બદલાય અને બીજી વાત મારે સાસુને પણ કેવી છે જેવી રીતે દીકરીને કીધી ને એમ સાસુને અહીંયા જેટલા બેનો છો ને સાસુ તરીકે જેટલા બેઠા હોય એ બરોબર સાંભળજો અને બીજા પાસે આ સંદેશો પહોંચાડજો ખરા આવી જ એક વાત એક દીકરી પરણી અને સાસરે આવી પરિવારમાં નવું સભ્ય આવ્યું પરિવારમાં બધા રાજી કારણ કે લગ્ન થયા એક પરિવારમાં નવું સભ્ય આવ્યું એનો ઘરવાળો રાજી એનો સસરો રાજી બધા રાજી હતા પણ એ દીકરીની સાસુ જેમ જેમ દિવસ પસાર થતા ગયા ને એમ એના ચહેરા પરનો આનંદ ઉડવા માંડો બાકીના બધા રાજી પણ હાહુના ચહેરાનો આનંદ વયો ગયો તે એક દિવસ એ દીકરીના સસરા એ દીકરીના સાસુ પાસે એટલે કે પતિ પોતાની પત્ની પાસે બેઠો અને પછી એવું કીધું કે આપણો દીકરો પરણીને આવ્યો ઘરે વહુ આવી હું એવું જોઉં છું કે દીકરો પરણીને આવ્યો ત્યારથી તારા ચહેરા પરનો આનંદ ઓછો થઈ ગયો છે હાચું આમ હું એવું તારા ચહેરા ઉપર જોઈને મને એવું લાગે છે કે તારો આનંદ ઉડી ગયો હાચું પેલી કે બિલકુલ હાચું લ્યો તમે એક મન ઓળખી ગયા બાકી કોઈને ખબર જ નથી પડતી તરત કીધું પણ કેમ તારો આનંદ કેમ ઓછો થઈ ગયો પૂછું હું તને નથી હાચવતી તો કે હાચવે છે પણ તારો આનંદ ઓછો થવાનું કારણ શું ઘરમાં વો આવી તને કામમાં મદદ કરે તારે કામ નથી કરવું પડતું કરવું પડે તો ઓછું કરવું પડે તો પછી કેમ આનંદ વયો ગયો અને પછી એમને જવાબ આપ્યો એ કે પણ તમે કાંઈ જોયું આ જ્યારથી પૈણીને આવીને ત્યારથી આપણો દીકરો અડધો એના હાહુ હા થઈ ગયો પેલા આપણે યારે આંટા મારતો રજા હોય ને આપણે યારે આવતો અને હવે રજા હોય એટલે આને લઈને સીધો ભાગે સસરાન ઘરે આ પરણીને આવી ત્યારથી આપણો દીકરો પચાસ ટકા એના સાસુ સસરાનો થઈ ગયો દુઃખ ન થાય બીજું શું થાય અને પતિ કે વાત તો તારી બિલકુલ સાચી હો રજા હોય તો એ જતો રહે છે સાસરે બહુ આંટા મારે છે આપણો દીકરો પચાસ ટકા સાસુ સસરાનો થઈ ગયો વાત સાચી પછી હળવેકથી થી આ પતિ એની પત્નીને ઉપઈ છું મને એટલું કે આ જે દીકરી પરણીને આપણા ઘરમાં આવી તને હાચવે કે હાચવે છે ને તારું ધ્યાન રાખે તો કે રાખે છે ને જમવા આપે તો કે આપે જ છે ને આ ઘરની અંદર બરોબર રહે છે તો કે રે જ છે ને પછી એ ભાઈએ કહ્યું તો ગાંડી જરાક વિચાર તો કર કોકની દીકરી પોતાનું પિયર છોડી અને સો ટકા આપણી થઈ જતી હોય તો આપણો દીકરો કોકનો પચાસ ટકા થાય એમાં મૂંઝાવા ન હોય થાય કોકની દીકરી હો ટકા આપણી થઈ હાહુ તરીકે વિચારજો કોકની દીકરી હો ટકા આપણી થાય તો આપણો પચાસ ટકા થાવો જોઈએ એનો જાવા દો ન જતો હોય તો ઉલટાને મોકલો જા બેટા આંટો માર સસરાઈ જા ઓલીએ બિચારી રાજી થાય આ કેટલી માં એવી પકડી રાખે બોલો બહુ હાહુવલો થઈ ગયો હાહુવલો થઈ ગયો તે ઓલી તમારી સેવા કરે છે તો આ હાહુવલો ન થાય જાય બિચારો કોકની દીકરી આવી છે તમારી ઘરે આખું પોતાનું પિયર મૂકીને બધું મૂકીને આવી છે તો આ દીકરો જાય જવા દેવો જોઈએ હામેથી મોકલવો જોઈએ અને જો આવું બે પરિવારમાં થાય ને કોઈ બી પરિવારમાં પ્રશ્નો ઊભા થાય જ નહીં સરસ રીતે ચાલે અને એ કરવા જેવું છે સસરાના ઘરમાં બીજું એક એ પણ કરવા જેવું છે કે આપણે બધા અહીંયા બેઠા મોટા ભાગના ખેતી કરનારા ખેડૂત છીએ અને ખેડૂત તરીકે આપણને બધાને ખબર છે કે કોઈ પણ વૃક્ષ કોઈ બીજી માટીની અંદર ઉછરી અને મોટું થયું હોય અને એ વૃક્ષને તમે ઉપાડી અને તમારા ખેતરમાં લાવો તો પહેલા તો એને અનુકૂળ માટી તૈયાર કરવી પડે અને તો એ વૃક્ષ ચોંટે નહીતર વૃક્ષ ચોંટે નહીં માટી અનુકૂળ તૈયાર કરવી પડે તો વૃક્ષ ચોંટી જાય